પાંચ દિવસ અગાઉ બોડેલીના મુલધર ગામે દીપડાએ બે વર્ષના બાળકનું મોત નીપજાવ્યું હતું ખેતરમાં રમતા આ બાળકને દીપડાએ ધબોચ્યો હતો તેના પિતાએ વૃક્ષ પર જઈને તેના બાળકને છોડાવ્યો છે અત્યારે જે બાળક છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે જેને સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે તો થોડા સમય પહેલા પણ બોડેલીમાં દીપડાના આતંકની જે ઘટના સામે આવી હતી જેમાં બે વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું અને હવે વધુ એક ઘટના સામે આવી છે યુગ રાઠવા નામનું જે બાળક છે કે જેને આ રમતા બાળકને દીપડાએ દબોચ્યો હતો મોઢામાં દબોચી બાળકને તે વૃક્ષ પર લઈ ગયો હતો આ વૃક્ષ પર ચડીને જેના તેના પિતાએ તે બાળકને બચાવ્યું છે અત્યારે જે બાળક છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે જેને સારવાર માટે ખસેડવામાં આવ્યું છે બે ઘટના બની છે બોડેલીમાં જેમાં ચાર ફેબ્રુઆરીની જે ઘટના છે તે છે અને ત્રીસ જાન્યુઆરીએ જે બે વર્ષનું બાળક છે મોતને ભેટ્યું છે મૂલધારની ઘટના કે જેમાં એક દીપડા દ્વારા આ બે વર્ષના બાળકને મોત નિપજાવવામાં આવ્યું છે દીપડાનો આતંક જાણે વધતો જઈ રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે આ બે ઘટનાઓ અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ જેમાં બોડેલીમાં જે ઘટના બની હતી દીપડાના હુમલાની વધુ એક ઘટના સામે આવી છે છોટા ઉદેપુર બોડેલીના મુલધર ગામમાં દીપડાનો જે હુમલો હતો દીપડાના હુમલામાં બે વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું કેળના ખેતરમાંથી બાળકને ખેંચી ગયા બાદ આ બાળકનું મોત થયું ભાઈના ખોળામાં રમતા બાળકને દીપડો ખેંચી ગયો હતો પરિવારે બુમાભૂમ કરી બાળકની શોધખોળ પણ કરી અને અંતે બાજુના શેરડીના ખેતરમાંથી આ બાળક મળ્યું હતું લાકડીઓ સાથે અવાજ કરતા દીપડો નાસી છૂટ્યો અને લોકોએ તપાસ કરતા બાળક મૃત હાલતમાં મળી આવ્યો હતો ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના દહેશતથી લોકોમાં ડરનો માહોલ છે અને ગામના લોકોએ દીપડો પકડવા વિભાગને જાણ પણ કરી છે અમદાવાદના ખોખરામાં કપિ રાજરૂઆત